નમસ્કાર, ગરવી ગુજરાતમાં આપનું સ્વાગત છે. હું છું પાર્થ નચનાકીયા. અત્યાર સુધીના સમાચાર ઉપર. ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવે છે તેમ તેમ કોંગ્રેસના ટોચના નેતાઓ વચ્ચે વિવાદ વધી રહ્યો છે. ત્યારે બાપુ એક સમર્થકોના એક સંમેલનનું આયોજન કર્યું હતું. સંમેલન પહેલા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે તેના વિશે ફેલાયેલી સમજ, ગેરસમજ સહિતના તમામ પ્રશ્નોના જવાબ સમર્થકોના સંમેલનમાં મળી જશે. ઇસરોને મળવા માટેની જગ્યાનો એક હોલ છે જેની કેપેસિટી 1000 કે 1500 છે. બસ એ બધા મિત્રો મળીને જે મેં કીધેલું વચમાં જે આવ્યું હતું કે મેં ટેકેદારોને બોલાવ્યા છે, જે નહોતા બોલાવ્યા, ખાલી ગપ્પું હતું. અને એટલા માટે બધાએ મને આગ્રહ કર્યો તો અમને બોલાવો, ને એટલા માટે મેં બોલાવ્યા છે કે આવો આપણે સાથે મળીને શું વિચાર કરી શકાય. ઇલેક્શન ધ્યાનમાં રાખીને, કોંગ્રેસની જે વાત છે ધ્યાનમાં રાખીને એ કહેવાનું હશે. હું ત્યાં કહીશ. ત્યાં અહેમદભાઈને મળ્યો, સોનિયાબેનની સાથે પણ વાત થઈ. ગઈકાલ રાષ્ટ્રપતિનું હતું, ફરી જરૂર પડશે ત્યારે જઈશું. આ તો રૂટીન, પાર્ટીનું રૂટીન છે બધું.